समाचार आगळ वधे द्वारकाथी जानकारी मळी रही छे कि जिला खंभाळियाना घी डेममां पाणीनी नवी आवक नोंधाई रही छे। खंभाळियाने पाणी पूरू पाडता घी डेममां नवा नीरनी आवक थई रही छे। घी डेममां पाणीनी आवक થતા ખેડૂતો માટે પણ તે સારા સમાચાર છે। હરીન અમારા સંવાદદાતા વધુ જાણકારી સાથે લાઈવ અત્યારે જોડાઈ ગયા છે। હરીન, અત્યારે ખંભાળિયામાં શું સ્થિતિ છે વરસાદને લઈને અને ત્યાંના જે જળાશયો છે, ડેમ છે, ત્યાં શું સ્થિતિ જોવા મળી રહી છે? बिल्कुल, अत्यारे जे वरसादे खंभाळिया अने द्वारका जिल्लामां तो विराम लीधो छे, परंतु हूँ घी डेमना दृश्य बतावा मांगीश के घी डेम छे ते खंभाळियानी बाजूमां आवेलो छे। खंभाळिया शहेरने पण पीवानुं पाणी पूरू पाडे छे, सिंचाई माटे पण आ पाणीनो उपयोग थाय छे। जे 6 फूट जेटली पाणीनी आवक थई छे। जे रीते 2 दिवस वरसाद वरस्यो हतो, खंभाळिया विस्तारमां पण वरसाद हतो ने ऊपरवासमां पण जे रीते वरसाद हतो ने तेने कारणे डेममां पाणीनी नवी आवक तो चालू थई छे। हजी पण जे रीतना 2-3 दिवस ભારેથી અતિ ભારે વરસાદની આગાહીઓ વર્તાઈ રહી છે અને તેને ધ્યાનમાં જોતા ક્યાંક ને ક્યાંક હજી વધુ નીરની આવક થાય તેવું પણ એક આશા સેવાઈ રહી છે। કેમ કે જે રીતે ઉપરવાસમાં વરસાદ છે, બીજી તરફ વાત કરીએ તો જે ખંભાળિયા વિસ્તારમાં 2 દિવસ સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે, દ્વારકામાં પણ વરસાદ વરસ્યો હતો, આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો અને તેને જ કારણે અહીં છે તે નવા નીરની આવક તો થઈ છે। જો કે આ ડેમ સાઇડ છે એટલે કે કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। અવર જવર કરવાની પણ અહીં જે છે મનાઈ પણ ફરમાવી દેવામાં આવી છે અને સહેલાણીઓ એટલે કે જે ખંભાળિયાના લોકો છે તે ડેમ ભરાતો હોય છે ત્યારે મોટી સંખ્યામાં ડેમનો નજારો જોવા લોકો ઉમટી પડતા હોય છે, પરંતુ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને કારણે પણ આ રીતનો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે જે રીતના ઘી ડેમમાં થોડી ઘણી પાણીની નવી આવક શરૂ થઈ છે અને તેને જ કારણે ક્યાંક ને ક્યાંક શહેર અને જે વાત કરીએ તો સિંચાઈ માટે પણ પાણી માટે છે નવા નીરની આવકને કારણે ફાયદો થઈ રહ્યો છે। જી બિલકુલ હરીન, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ। તો ડેમમાં નવા પાણી આવતા ખેડૂતો સ્વાભાવિકપણે ખુશખુશાલ થઈ ગયા છે। ખંભાળિયામાં એક તરફ ધોધમાર વરસાદ વરસ્યો હતો જેના કારણે ઘી ડેમ